કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી નિબંધ આપણે અતિવૃષ્ટિ વિશે વાત કરવાની છે. તો આપણે આગલા વિડિયોમાં અતિવૃષ્ટિ વિશે જોયું. પાર્ટ 1 માં આપણે અર્ધું નિબંધ સમજી ગયા. પહેલા પ્રસ્તાવના, અતિવૃષ્ટિનું વર્ણન, અતિવૃષ્ટિની અસર ત્યાં સુધી આપણે આગલા વિડિયોમાં સમજી ગયા કે આપણા દેશમાં ત્રણ ઋતુઓનો અનુભવ કરીએ છીએ. શિયાળો, ઉનાળો, ચોમાસુ. ચોમાસામાં વરસાદ પડે છે, પણ વરસાદ અતિશય પડે ત્યારે અતિવૃષ્ટિ સર્જાય છે એ આપણે આગલા વિડિયોમાં જોયું. અતિવૃષ્ટિનું વર્ણન, તો કે અતિવૃષ્ટિ ક્યારે થાય? તો કે જ્યારે વરસાદ છે એ અતિવૃષ્ટિ, નામ જ એવું છે, અતિ જરૂરથી વધારે જ્યારે વરસાદ પડે ત્યારે અતિવૃષ્ટિ સર્જાય છે. ચારે બાજુ પાણી પાણી છવાઈ જાય છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, વાહનોમાં પાણી ભરાઈ જાય છે, વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી શકતા નથી, વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. તો ત્યારે આ અતિવૃષ્ટિનું દ્રશ્ય સર્જાય છે. અતિવૃષ્ટિ થયા પછી કેવી અસર થાય છે? તો કે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, એના ઘરમાં રાખેલી વસ્તુઓ, ઘરવખરીઓ બધું જ પાણીમાં તણાઈ જાય છે, અને પોતાને જમવા માટે પણ કઈ નહીં રહેતું. પછી રાહત કાર્યો ત્યાંથી આપણે આ વિડીયોમાં સમજવાનું છે. તો નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જાય છે, ઝૂંપડાઓ નાશ પામે છે, નાના નાના ઝૂંપડાઓ એ બધું પણ નાશ પામે છે, વાહનો ખોટકાઈ જાય છે. વાહનો રસ્તે પડેલા હોય એમાં 15 બધીમાં પાણી ભરાઈ જાય એટલે વાહનો પણ છે એ બંધ પડી જાય છે. ગટરો ઉભરાઈ જાય છે, ગટરોમાં જેટલું પાણી સમાતું હોય એટલું પાણીનો નિકાલની વ્યવસ્થા હોય, પણ જરૂરથી વધારે વરસાદ આવે ત્યારે પાણીનો નિકાલ થતો નથી એટલે આ ગટરો પણ છે એ ઉભરાય અને પાણી બહાર આવવા લાગે છે. ઠેર ઠેર રસ્તાઓ અને રેલમાર્ગો ધોવાઈ જાય છે, રસ્તાઓ પણ પાણીના કારણે બધા ધોવાઈ જાય છે, ખાડા ખાડા થઈ જાય છે, અને વાહન વ્યવહાર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ રસ્તો છે એ કેવો ઠપ થઈ જાય છે, બંધ પડી જાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકતા નથી. વીજળીના થાંભલાઓ છે એ પણ તૂટી જાય છે, પડી જાય છે, વધારે વરસાદના કારણે, પાણીના પ્રવાહના કારણે વીજળીના થાંભલાઓ છે એ પણ નીચે પડી જતા હોય છે. વીજળી ખોરવાઈ જાય છે, થાંભલા પડી જાય તો લાઈટ પણ જતી રહે છે એટલે વીજળી પણ ખોરવાઈ જાય છે. હવે રાહત કાર્ય, તો સરકાર અને સામાજિક સંસ્થાઓ પૂર પીડિતોની મદદે દોડી આવે છે. આવું થાય છે ત્યારે આપણી સરકાર અને જે સામાજિક સંસ્થાઓ, જે સંસ્થાઓ છે ત્યારે જે આવી રીતે બધા લોકોની મદદ કરતી હોય, જયારે વાવાઝોડું થાય, દુષ્કાળ પડે ત્યારે આવી બધી સંસ્થાઓ છે એ ભરતીકમ, ત્યારે આ બધી સંસ્થાઓ છે મદદ કરવા માટે તત્પર હોય છે. તો અને સરકાર પણ રાહત કાર્ય શરૂ કરી દે છે, આ બધી સંસ્થાઓ પણ રાહત કાર્ય શરૂ કરે છે અને પૂર પીડિતોની જે મુશ્કેલીમાં હોય એની મદદ માટે લોકો દોડી આવે છે. હેલિકોપ્ટર અને હોડીઓની મદદથી રાહત કાર્ય અને બચાવ કાર્ય શરૂ કરે છે. પહેલા તો લોકોને બચાવવાનું કાર્ય કરે છે, જે પાણીની અંદર રહી ગયા હોય એને પહેલા તો બચાવવાનું કામ કરે છે. તો ઉપરથી હેલિકોપ્ટર દ્વારા સીડી નાખી અને લોકોના ઘરમાંથી બહાર કાઢે છે. પાણીની અંદર હોડીઓ, મોટી મોટી હોડીઓ મૂકીને એમાં લોકોને બેસાડીને જ્યાં ઊંચાઈ વાળા વિસ્તારો છે ત્યાં એને લઈ જાય છે, પાણી ના હોય એવી જગ્યાએ. આ રીતે એને બચાવ કાર્ય શરૂ કરે છે, લોકોને પહેલા બચાવ કરે છે લોકોનો. પછી પૂરમાં ફસાઈ ગયેલા લોકોના ફૂડ પેકેજ પહોંચાડવામાં આવે છે, પહેલા લોકોને બચાવે છે અને સુરક્ષિત જગ્યા પર લઈ જાય છે, પછી લોકોને ફૂડ પેકેજ બદલે જમવા માટેની કઈ વ્યવસ્થા કરે છે. પૂર પીડિતોને અનાજ, કપડાં અને ઘરવખરીની વસ્તુઓની મદદ પહોંચાડે છે. પછી ઘરને કપડાં આપે છે, અનાજ આપે છે અને ઘરની ઘરવખરીઓ પણ આપે છે. મૃતદેહો અને કાદવ કીચડને દૂર કરવા માટે સરકારી તંત્રને કામે લગાડવામાં આવે છે. ઘણી બધી સંસ્થાઓ સરકારી જે આમાં જે લોકો નોકરી કરતા હોય એ લોકોને સરકાર દ્વારા ત્યાં, એવું નથી કે એ ગામના હોય એને જ કામ, પણ આવી સરકાર છે બીજી બાજુ પણ નોકરી તે કરતા હોય છે, બચાવ કાર્યમાં જે બધા કામ કરતા હોય એ લોકોને બીજા ગામથી પણ મૂકી, અને આમાં ઘણા લોકો મરી પણ ગયા હોય, જેના ઘરમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હોય તો લોકો અંદર ડૂબી અને અમુક મરી પણ ગયા, એટલે મૃતદેહને કાઢે છે અંદરથી. પછી કાદવ કીચડ એટલે ગંદકી, અંદર પાણી ભરાય પછી તો ગંદકી થાય એટલે ગંદકી દૂર કરે છે. આ બધા માટે સરકારી તંત્ર છે એ કામે લાગી જાય છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. વરસાદ રહી જાય પછી ગંદકી વધી જાય છે, જ્યારે કેમ કે એક જગ્યાની ગંદકી હોય તણાઈને ગૃહોમાં ભરાય છે એટલે પુષ્કળ પ્રમાણમાં ગંદકી
એટલે પછી જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. આમ છતાં રોગચાળો ફાટી નીકળે છે, ઘણું બધું કરે છતાં પણ રોગચાળો છે એ ફાટી નીકળે છે. સેવાભાવી ડોક્ટરો મદદ માટે દોડી આવે છે જ્યારે રોગચાળો ફાટી નીકળે, કેમ કે કોલેરા આ બધી પાણીજન્ય રોગો છે. ઝાડા ઉલટી, કોલેરા આવા બધા રોગો છે એ પાણી દ્વારા ફેલાતા હોય છે. પછી મેલેરિયા, જંતુઓ, મચ્છરનો ઉપદ્રવ વધી જાય તો મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, એવા બધા તાવ પણ આવે છે, ત્યારે ડોક્ટરો છે એ પણ મદદ માટે દોડી જાય છે. વરસાદનું તાંડવ કુદરતી પ્રકોપ સામે ઉત્સાહ. વરસાદનું તાંડવ કુદરતી પ્રકોપ સામે માનવીની લાચારીનું ભાન કરાવે છે. વરસાદનો આ જે રૌદ્ર રૂપ છે એ આપણો, જ્યારે કેમ આપણા પર ભગવાન ગુસ્સે થયા હોય, આપણા પર પ્રકોપ, પ્રકોપ એટલે આપણાથી કઈ ભૂલ થઈ હોય ને ના ગુસ્સે થઈને પ્રકોપ કરે, એવી રીતે માનવીને પોતાની લાચારીનું ભાન કરાવે છે. આવી રીતે આવું થાય ત્યારે માનવી છે પોતે લાચાર થઈ જાય છે. જ્યારે આપણે કહીએ કે અમને તો કોઈની જરૂર જ નથી, અમારે કાંઈ કોઈની જરૂર ક્યારેય પડશે જ નહીં, પણ જ્યારે આવું થાય ને ત્યારે આપણે લાચાર બની જઈએ છીએ. આપણને બધાની જરૂર પડે છે ત્યારે આપણે ભગવાનને કહીએ છીએ કે ના અમે જ બધું નથી, એમ તમારે તમે અમારી મદદ કરો, એવું આપણે ત્યારે ભગવાનને બધા યાદ કરે છે આવા સમયે. જો કે કરતા જઈને કરવા જ જોઈએ, પણ આપણને ક્યારે અહંકાર ન કરવો જોઈએ કે અમને કઈ થશે જ નહીં. આપણે જ્યારે માણસનો અહંકાર વધી જાય ને ત્યારે ભગવાન છે ને એ આવો પ્રકોપ મૂકે છે. ત્યારે આપણે માણસ છે પોતે મહાન છે એવું એને છોડી દેવું જોઈએ. એને પોતાની હું લાચાર જ છું, હંમેશા ભગવાન પાસે અમે લાચાર જ છીએ એ આવા સમયે એને લાચારીનું ભાન થાય છે અને માનવતાની પણ કસોટી થાય છે. આમાં આવા સમયે ખબર પડે કે કોનામાં સાચી માનવતા છે, કોણ આપણી મદદે આવે છે, ત્યારે આપણી માનવતાનું સાચા દર્શન થાય છે. અતિવૃષ્ટિ કુદરતી આફત છે. આ એક કુદરતી આફત છે, જેમ કે ધરતીકંપ, વાવાઝોડું, બધી કુદરતી આફત છે. આપણને એનું ખબર હોતી નથી, માનવ નિર્મિત નથી, કુદરતી. ભગવાન આપણને જે રીતે ખબર જ ના હોય ને ઓચિંતાની આવે એને કુદરતી આફત કહેવાય. કુદરત દ્વારા મળેલી આફત, બે આફત હોય છે, કુદરતી આફત અને માનવ સર્જિત આફત. માનવ સર્જિત આફત માં શું આવે તો કે આગ લાગે ત્યાં ખબર પડે કે અહીં આવ્યું છે તો આગ લાગી, પછી બિલ્ડિંગ પડે, આ બધી માનવ સર્જિત આપણું બનાવેલું છે ને પડે એમ, આ બધી કુદરતી આફત છે. કે ભગવાને જ વરસાદ મોકલાવે છે, આપણા હાથમાં નથી, કુદરત જ મોકલાવે છે, એટલે આ બધી કુદરતી આફતો